અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણપતિ મહોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, જેને લઈને શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુદા જુદા સ્વરૂપની ભગવાન ગણેશની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં ગણેશ ઉત્સવની વિધિવત રીતે શરૂઆત થઈ છે, ત્યારે આજે પણ ભગવાન ગણપતિની અનોખી પ્રતિમાઓ જોવા મળી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના પૂર્વ ઉત્તર વિસ્તારમાં પણ ભક્તો દ્વારા અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂના કહેરને અટકાવવા સેવાભાવી લોકો દ્વારા ઉકાળા વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી સ્વાઇન ફ્લૂને અટકાવી શકાય. તો દેશભરમાં ગણેશ મહોત્સવને લઈને ઉજવણી થઈ રહી છે, તો ભક્તો પણ ગણેશ ઉત્સવનો અનેરો આનંદ લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના એસજી રોડ પર આવેલી સેટેલાઇટ ટેકનોલોજીસ કંપનીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ લાવીને સ્થાપના કરાઈ હતી. ભક્તો દ્વારા અનોખી મૂર્તિ લાવી ગણેશજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને વિધિવત રીતે ગણેશજીની પૂજા અર્ચના કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહ્યા હતા. 10 દિવસ ગણેશજીની ભક્તિ બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. દિવસ 24x7 છોકરાઓ લાગેલા હોય કામમાં, અને ગણપતિ એક એવી સેલિબ્રેશન છે જેમાં બધા ઇન્વોલ્વ થઈ જાય, એવરીબડી ગેટ્સ ઇન્વોલ્વડ. તો એના હિસાબે અમે આ દર વર્ષે અમે આ પ્રયોજન કરીએ છીએ, અને આમાં આ વખતે અમે ખાસ એ ખ્યાલ રાખ્યું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈએ. અમે માટીના ગણપતિ લાયા છીએ, અને જેમ તમે ઓફિસમાં પણ જુઓ છો બધે ગ્રીનરી છે. તો મારે ખાસ મેસેજ એ છે કે બધાને જે પણ સેલિબ્રેટ કરે છે ઓફિસમાં ગણપતિ, એ લોકો ખાસ ખ્યાલ રાખે કે ઇકો ફ્રેન્ડલી જ લાવવા જોઈએ આપણે. અને અત્યારે જે અમારે પ્રોગ્રામ છે વિસર્જનનું પણ એવું જ એવી રીતે જ છે કે જે અરેન્જમેન્ટ મ્યુનિસિપાલિટીનું કરેલું છે ત્યાં જ અમે જઈને આઈટી જે બિલ્ડિંગ છે એની સામે જ અમે કરવાના છીએ. દિવસ 24x7 છોકરાઓ લાગેલા હોય કામમાં, અને ગણપતિ એક એવી સેલિબ્રેશન છે જેમાં બધા ઇન્વોલ્વ થઈ જાય, એવરીબડી ગેટ્સ ઇન્વોલ્વડ. તો એના હિસાબે અમે આ દર વર્ષે અમે આ પ્રયોજન કરીએ છીએ, અને આમાં આ વખતે અમે ખાસ એ ખ્યાલ રાખ્યું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈએ. અમે માટીના ગણપતિ લાયા છીએ, અને જેમ તમે ઓફિસમાં પણ જુઓ છો બધે ગ્રીનરી છે. તો મારી ખાસ મેસેજ એ છે કે બધાને જે પણ સેલિબ્રેટ કરે છે ઓફિસમાં ગણપતિ, એ લોકો ખાસ ખ્યાલ રાખે કે ઇકો ફ્રેન્ડલી જ લાવવા જોઈએ આપણે. અને અત્યારે જે અમારે પ્રોગ્રામ છે વિસર્જનનું પણ એવું જ એવી રીતે જ છે કે જે અરેન્જમેન્ટ મ્યુનિસિપાલિટીનું કરેલું છે ત્યાં જ અમે જઈને આઈટી જે બિલ્ડિંગ છે એની સામે જ અમે કરવાના છીએ.